એક મહત્વના સમાચાર હાલ વાત સામે આવી રહ્યા છે, તેની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરત ભાજપે મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવી છે. પ્રધાનમંત્રી મોદીના આપનો ચોકીદાર મજબૂતીથી રાષ્ટ્રસેવામાં ઉભો છે, ત્યારે યુવાનો ટી શર્ટ પહેરી રહ્યા છે, જે દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યા છે. સુરતમાં ભાજપે મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર પર જે પ્રહાર કરવામાં આવ્યા હતા, ચોકીદારને લઈને જે પ્રહાર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તમામ જે લોકો છે તે મેં ભી ચોકીદાર એવું ટી શર્ટ પહેરીને જોતા મળી રહ્યા છે. તો યુવાનો ટી શર્ટ પહેરીને હવે પ્રચાર કરી રહ્યા છે. સુરત ભાજપે મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવી છે, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, અને પ્રચાર કરી રહ્યા છે. યુવાનો ટી શર્ટ પહેરીને ભાજપનો પ્રચાર કરશે. તો જે ચોકીદાર શબ્દને લઈને અત્યાર સુધીમાં રાહુલ ગાંધીએ વારંવાર પ્રહાર કર્યા છે, તે જ શબ્દને લઈને હવે પ્રચાર કરવામાં આવશે. તો જે રીતે આફતને અવસરમાં બદલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા છે, તે જ પ્રકારે જે ચોકીદાર શબ્દને લઈને અત્યાર સુધીમાં જે પ્રહાર થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર, તે જ શબ્દને લઈને હવે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. યુવાનો ટી શર્ટ પહેરીને પ્રચાર કરશે. મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવવામાં આવી છે સુરતમાં, અને યુવાનો તે પહેરીને હવે પ્રચાર કરશે. તો ભાજપનો પ્રચાર આ પ્રકારે હવે કરવામાં આવશે યુવાનો દ્વારા. તો ટી શર્ટ પર લખેલું છે મેં ભી ચોકીદાર. જે ચોકીદાર શબ્દ પર અત્યાર સુધીમાં રાજકારણ રમાયું હતું, અને ચોકીદાર શબ્દને લઈને જે વારંવાર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા, ખાસ કરીને રાહુલ ગાંધીએ ચોકીદાર શબ્દને લઈને જે પ્રહાર કર્યા હતા, ત્યારે હવે તે જ ચોકીદાર શબ્દને લઈને હવે પ્રચારમાં તે શબ્દ વાપરવામાં આવશે, અને ટી શર્ટ પર લખવામાં આવ્યું છે મેં ભી ચોકીદાર. પ્રધાનમંત્રી મોદીના આપનો ચોકીદાર મજબૂતીથી રાષ્ટ્રસેવામાં ઉભો છે, ભ્રષ્ટાચાર ગંદકીથી લડનારો દરેક નાગરિક ચોકીદાર છે, તેવું ટ્વીટ કર્યું હતું. ત્યારે આ ટ્વીટનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે સુરત ભાજપે મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવી છે. યુવાનોએ ટી શર્ટ પહેરીને ભાજપનો પ્રચાર હવેથી તેઓ કરશે. દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો આ જે યુવાનો છે તે ભાજપનો પ્રચાર આ પ્રકારની ટી શર્ટ પહેરીને કરશે.